એટલે આપણે પાઈ ચાર્ટમાં આપણે આટલી અગત્યની વસ્તુ શીખ્યા કે પાઈમાં હંમેશા 360 ડિગ્રી હોય એટલા માટે આપણે પાઈ દોરી શકીએ. હવે બીજો એક એવો આંકડો છે, તમને ખબર હોય તો, કે ટકા આ ખૂણો છે, ખૂણો વર્તુળનો હંમેશા 360 હોય. એવો એક બીજો આંકડો ગણિતમાં છે જેને ટકા કહે છે. તો ટકા પણ એક એવો આંકડો છે, 100% થાય. તો આનો પણ ઉપયોગ વર્તુળના દોરવામાં કેવી રીતે થાય છે એ આપણે જરા બીજા વિભાગમાં શીખવાનું છે. કે આપણે એને દાખલા લઈએ કે ચીકુ, સફરજન અને કેળા. આપણે પચીસ આટલી સંખ્યા આપણે જો લીધા હોય, ટોપલામાં આટલા ફળો લીધા હોય, આ તો આપણે સરળ પડે એટલા માટે નાની સંખ્યાને પહેલી સીધી જ લઈએ છીએ, પણ ગમે તે હોઈ શકે આંકડા. તો આપણે જો કુલ ફળોની સંખ્યા કરવી હોય તો કુલ ફળોની સંખ્યા કેટલી થાય? આપણે થોડું વધારે કરીએ એટલે શું થાય, ધારો કે આ 100 કરીએ અને 70, ના 70 નથી કરો, આ 50 કરી, બે સરખા શું કરો, 60 કરો, ના હું ટોટલમાં પેલો ફ્રેક્શનમાં સરખું આવે એટલા માટે. ઓકે, અહીંયા 200 કરે, ચાલો. ઓકે, તો 200 કેળા છે, 100 સફરજન છે અને 50 ચીકુ છે, તો એનો સરવાળો કુલ કેટલો થયો? 350. પેલા 60 રાખો, ચીકુ 60 કરજો, તો 360 થશે. ના પણ તો એ રાઉન્ડમાં નથી મારે પેલો કરવો, એટલે આપણે નંબર એવો લઈએ કે જેને દશાંશ પદ્ધતિમાં ન આવે એટલા માટે. રાઈટ, તો આ 150 અને આ 100. ઓકે, 50 ચીકુ છે, 150 સફરજન છે અને 100 કેળા છે, એટલે આ તો આપણે ગમે તે દાખલો લઈ શકીએ, આ તો દશાંશમાં ના આવે એટલે આનો કુલ સરવાળો કેટલા ફળ થશે? 300. ઓકે, 300. આ 300 ફળ થયા. તો આપણે જેમ 360નો ખૂણો જેવી રીતે બનાવેલો એવી રીતે આ ટકા છે એ પણ આપણને ખબર છે કે વધુ વધુ 100% બરાબર ધારી લેવાનો, કે 100% ફળ એટલે કુલ કેટલા, જે કુલ ફળ છે એ 100% ફળ થયા. તો હવે ચીકુ કેટલા ટકા થાય? આ જો 100% હોય એટલે 300 એ 100 હોય તો 50 કેટલા થાય? એટલે આપણે એ ગણિતની રીતે ગણી શકીએ કે 300 ફળ એ બરાબર 100% ગણાય, તો 50 એ કેટલા થઈ શકે? તો પણ આપણે રાઉન્ડ તો થયા છે, 6 રાખો, 60 રાખો, તો એ પણ થશે, કઈ વાંધો નહીં. એટલે આ તો આશરે આપણે ગણીએ, 57 51 આશરે થોડા વધારે થાય, પણ ના પણ એ આપણે દેટ વિલ બી પ્રોબ્લેમ. એટલે શો કરવા હોય તો 40 ભલે 50 જ થાય, અહીંયા કઈ વાંધો નહીં, આપણે 50 જ રાખીએ, 250 જશે, ના 25 રાખીએ, ચાલો 25 અને આ 25, 200. ઓકે, એટલે કુલ 200 થયા. તો કુલ 200 ફળ થયા, તો એને આપણે એમ કહી શકીએ કે 100% ફળ થયા. તો હવે આપણે વ્યક્તિગત એના ટકા કરી શકીએ કે જો 200 ફળ બરાબર 100% થાય તો 25 ફળ બરાબર કેટલા થાય? તો
તો એ પણ હજી આપણે 12.5% યા ધેટ્સ રાઈટ. કારણ કે એમ 30 થી 40 ધેટ્સ યોર વર્ક 300 યુ નો લાઈક 60 and 40 300 like 200 you want to get you know 50 up there. Okay. તો અહીંયા અહીંયા શું કરીએ? Yeah. Okay. અહીંયા શું કરીએ? અહીંયા 50-50 કરીએ. ચાલો. Right. બરાબર. તો તો હવે 200 ફોર્ડ બરાબર 100% થાય, 200 એ 100%, તો 50 એ કેટલા થાય? Right. તો 50 × 200 એટલે 50 × 200 આ 2 અને 25 યા એટલે આ 25% થાય, આ પણ 25% થાય અને આ 50% થાય એટલે જો ટોટલ 100% થઈ ગયા. 100% એટલે તો પછી આપણે જો એનો ગ્રાફ દોરવો હોય તો 25% નો ખૂણો આવશે. યા એટલે અહીંયા ખૂણામાં આપણે વિચાર નહીં કરવાનો, પણ એટલે આ 25% છે, આ 25% અને આ 50%. રાઈટ. કારણ કે 25 ને 300 એ ભાગીશું 360 તો 90 આવશે. એટલે હંમેશા આખું વર્તુળ હંમેશા 100% 360 ડિગ્રી. યા એટલે ડિગ્રીનો અત્યારે આપણે વિચાર નહીં કરવાનો, આપણે ટકાનો જ વિચાર કરવાનો. કે જે સંખ્યા છે એને આપણે પહેલાં ડિગ્રીમાં ફેરવતા હતા, હવે ટકામાં ફેરવીએ. અને એને વસ્તુ એને પાય, પહેલાં એને આપણે ખૂણાની રીતે જોતા હતા, હવે ટકાની રીતે જોઈએ. કે તમારું આખું સર્કલ કરવું હોય તો 100% થાય. તો આ 25% એટલે ચોથો ભાગ થયો, 25% અને 50% એટલે અડધો ભાગ થયો ટૂંકમાં. એટલે આ રીતે આ 2 વસ્તુ જે પાયાની છે ગણિત, એનો ઉપયોગ કરીને આવી રીતે આપણે બધા ગ્રાફ દર્શાવી શકીએ. એટલે પછી તમારે આમાં બધા આપ્યા છે સ્વાધ્યાયમાં, કે તમારો બધા ખર્ચ કેટલું છે, કેળવણી ખર્ચ કેટલું, કપડા ટકાનો ખર્ચ, ખોરાકનો ખર્ચ, અન્ય ખર્ચ અને બચત ખર્ચ. એટલે એવી રીતે જો બધા આપ્યા હોય તો પછી આના ઉપરથી પણ પહેલાંની જેમ પ્રશ્ન પૂછી શકાય કે આ જે 2 ફળ છે એમાં વધુમાં વધુ ફળો કયા છે. તો કે જેના 1% ઊંચા હોય, સૌથી ઊંચા 1% કોના છે? કેળાના. તો કેળા વધારે વધા છે ચોપડામાં. અને ઓછામાં ઓછું કોણ છે? તો કે ચીકુ અને ના ચીકુ ને કેળા સરખા છે. સફરજન 50% છે. એટલે આ રીતે આ જે પાઈ એટલે કે વર્તુળ દોર્યું એને 2 રીતે રજૂઆત કરી આપણે. એટલે પાયાની વસ્તુ બસ આટલી શીખવાની છે કે કુલ જે સંખ્યા થાય ગમે તે આંકડા હોય, ફળ હોય કે ખર્ચ હોય કે રૂપિયા હોય કે ગમે તે હોય, એ હંમેશા એનો જે સરવાળો કરો એ તમે 2 રીતે રજૂ કરી શકો. કે 360 ડિગ્રી કરી શકો અથવા તો 100% કરી શકો. અને પછી વ્યક્તિગત એક એક વસ્તુના કેટલા ખૂણો થાય અથવા તો 1% થાય એ લઈ અને આવી રીતે આપણે ગ્રાફ દોરી શકીએ. એટલે આના બધા જ દાખલાઓ પછી આપણે જ્યારે તમને હોમવર્કમાં આપશું ત્યારે બધાને જુદા જુદા નંબર બદલી અને આપશું, જેથી તમને પ્રેક્ટિસ થાય કે તમે આ મહાવરો 1 અને સ્વાધ્યાય એના બધા જ દાખલા જુદા જુદા નંબરો લઈને કેવી રીતે ગણશો. એટલે આપણે એક તમારા સ્વાધ્યાયમાં આમાં જે એક ત્રીજો દાખલો આપ્યો છે એના ઉપરથી જરા જોવું હોય તો જોઈ લઈએ. કે ક્રિકેટની વાત કરી છે કે 5 ઓવરમાં થયેલા કુલ 50 રન દર્શાવવા વર્તુળાક પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એટલે એક વખત ગ્રાફ દોરાઈ ગયા પછી એના નિર્ણયો પણ આપણે લઈ શકીએ. એટલે આમાં 2 વસ્તુ છે, ગ્રાફ શીખવાનો કે કેવી રીતે દોરવો અને પછી ગ્રાફ ઉપરથી જે પ્રશ્નો પૂછે એ પ્રશ્નોના જવાબ આપવાના. એટલે આ જે એક ગ્રાફ દોર્યો છે કે બધા 5 ઓવરમાં જુદા જુદા 1% રન થયા છે તો 1માં 6 રન થયા છે
एक में 12 रन थिया छे, एक में 14 रन थिया छे, हजी कितने पांच ओवर, एक बे त्रण चार, छ 12 14 અને 18 કેમાં પાંચ ઓવર કઈ ના આમાં ચાર જ બતાવ્યા છે. પહેલી પાંચ ઓવરમાં થયા કુલ 50,000 વખત પર નીચેના પ્રશ્નો જવાબ. યા એટલે ચાર ના આપે તો પાંચમો સેક્શનમાં કેટલા રન થયા 50 ઓવરમાં કુલ રન આપ્યા હશે? ના મારે મને લાગે ભૂલ જ કરી છે કદાચ. એક ક્રિકેટ પહેલી પાંચ ઓવરમાં થયેલા કુલ 50 રન દર્શાવતા હોય તો 6 12 14 અને 18 રાઈટ 50 રન થાય છે. 1 2 3 4 રાઈટ 4 14 2 28 ને 4 32 32 ને 34 ને 54 ને 6 50 બર થઈ ગયા. હા ઓકે એટલે આવી રીતે એને દર્શાવ્યા છે. તો હવે એના ઉપર એક પ્રશ્ન કે સૌથી વધુ રન કઈ ઓવરમાં થયા? તો આ આ પ્રથમ ઓવરમાં, આ ફર્સ્ટ ઓવર, ધીસ ઇઝ અ ત્રીજી ઓવર, આ થર્ડ ઓવર, આ ફોર્થ ઓવર અને આ ફિફ્થ ઓવર. એટલે કે ઓછામાં ઓછા સૌથી વધુ રન કે પાંચમી ઓવરમાં થયા છે, પછી સૌથી કયો માં એક પણ રન થયો નથી, બે સેકન્ડ ઓવરમાં. ઓકે એટલે આમાં એટલા માટે ખૂટે છે. યા એટલે બતાવ્યું નથી અહીંયા. એટલે જે શૂન્ય છે એનો શૂન્ય આ બીજી ઓવર થઈ. ત્રીજી ઓવરમાં કેટલા રન થયા? તો કે ત્રીજી ઓવરમાં 12 રન થયા. અને 28% રન કઈ ઓવરમાં થયા છે? હવે 28% રન કઈ ઓવરમાં થયા તો એ દર્શાવવા માટે આપણે કુલ કેટલા 50 રન થયા? તો 50 રન એટલે કેટલા થયા ટકામાં? 100%. કુલ 50 રન જો 100% થયા તો 28% એટલે 28%માં એટલે 28% રન કઈ ઓવરમાં થયા હશે? 14% જેટલા રન છે એના કરતા 1% ડબલ છે, બરોબર ને? એટલે 50 રન 100%, તો આ 14 રને 28% થાય. ના એટલે મૂકવાનું બતાવવાનું કે 100% એ 50 રન, 88 કેટલા રન એ આપણે શોધવાનું. 100% એ 50 રન થાય તો 88 જે આપણે 28 આપે છે, 28% એ કેટલા રન થાય એ શોધી કાઢવાનું. બધાને કમ્પેર ઇટ. યા તો આ બે એક ગયો, એક ગયો, હા એક ગયો, અને 5 2 10 રાઈટ, અને 14 2 28 એટલે આન્સર 14. એટલે થર્ડ ઓવરમાં, અરે હા ફોર્થ ઓવર, ફોર્થ ઓવરમાં 88 રન થયા છે. યા એટલે આમાં ગણિત પણ આવશે અને એના જે સરખામણી કરવાનો જવાબ પણ આપવાનો રહેશે. યા એટલે એટલે આ વસ્તુ વધારે તો પ્રેક્ટિસ થી વધારે તમને 2 મિનિટ છે પહેલા તો રહી ગયું તો ઓન કરી દો. યા ઓકે પહેલા ફર્સ્ટ. યા ઓકે એટલે પહેલા આને બંધ કરો. Yeah.